कर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ચરિત્રામૃત સાગર આ મહાન ગ્રંથરાજ ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી વધારેમાં વધારે વિશાળ ગ્રંથ આ છે જેની આપણે કથા સાંભળીએ છીએ એટલો દિવ્ય એટલો અદ્ભુત આ ગ્રંથ એના ચાર પૂર આપણે સમાપ્ત કર્યા આપણે શનિવારે ભાવ પૂજન કર્યું આજે પંચમ પંચમપુરના પ્રારંભમાં આ ગ્રંથરાજના ચરણમાં આપણે બધા વંદન કરીએ ભગવાન શ્રીહરિનું વાંગમય સ્વરૂપ એવું આ શાસ્ત્ર જેમ ભગવાન પ્રબળ છે એવું જ આ શાસ્ત્ર પણ બળવાન છે ભગવાન મૂર્તિ દ્વારા દર્શન આપે છે આ શાસ્ત્ર દ્વારા બોલે છે તો આ ગ્રંથરાજને આપણે વંદન કરીએ આ ગ્રંથના લેખક આપણા આદિગુરુ આધારાનંદ સ્વામી એમના ચરણોમાં પણ આપણે વંદન કરીએ એ કેવા મહાન મહાપુરુષો હશે આસિત ભગત આજના માણસને પાંચ પાનાનો પત્ર લખવો હોય ને પરસેવો છૂટી જાય લખો તો ખરા એક સારો નિબંધ તો લખો આ પીવડા મહારાજની મૂર્તિ ઉપર લખો લો ત્યારે દાદા એક લાખ કરતા વધારે ચોપાઈનો ગ્રંથ જ્યારે આવા દીવા આવી પેનો નહોતી આવા કોમ્પ્યુટરો નહોતા આવી સાધન સુવિધાઓ નહોતી ત્યારે લખ્યો કેટલું ઋણ છે મહાપુરુષોનો આપણા ઉપર અને એટલા માટે તો બસો વર્ષ પછી પણ આ ગ્રંથ દિવસે ને દિવસે એની ખ્યાતિ એની કીર્તિ એનો યશ એનો મહિમા વધે છે આમાં આમાં સત્ય છે છે તથ્ય બાકી આજે બે વર્ષ પછી કોઈ ઓળખતું નથી દાદા ઓળખે છે કરોડો અબજો કમાનારા એમને મરી ગયા કુતરાની મોતે એને પાંચ વર્ષ પછી પાછળ કોઈ શ્રદ્ધાંજલિ આપનાર નથી હમણાંની ઘટનાઓ તમને નામ ક્યાં આવ્યા દુષ્ટ પુરુષોને આપણે દેવા જ્યાં સત્ય છે કહેવાય છે ને સોનું એમાં ક્યારેય કાટ નથી લાગતો એમ સત્ય એ ગમે એટલો સમય જાય પણ ક્યારેય કોઈ ઢાકી નથી શકતું સત્યને કોઈ ઢાકી જ નથી શકતું દાદા સોનાને કાટ ન લાગે એમ સત્યને કોઈ ઢાકી ન શકે સમય લાગે આ ગ્રંથને બહાર નીકળતા બસો વર્ષ સમય લાગ્યો આટલો વિશાળ કાય ગ્રંથ કોઈ વાંચી ન શક્યું કોઈ સમજી ન શક્યું કોઈ જાણી ન શક્યું અને એમાં સત્ય હતું ને આજે તમે જો દુનિયાભરમાં સાગરકથા 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 છે આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીએ આ મહાન કાર્ય કર્યું આપણે એવા સદગુરુના ચરણોમાં વંદન કરીએ અને સાથે સાથે આ ગ્રંથના વક્તા સંપ્રદાયના સિરમોળ સંત પાનસો પરમહંસની માળાના મેર સમાન સત્સંગની મા મૂર્તિ એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી આ ગ્રંથના વક્તા છે સ્વામીના મુખ કમળમાંથી આ ગ્રંથરૂપી ગંગા પ્રગટ થઈ છે અને એવી જ રીતે આ ગ્રંથના પ્રથમ શ્રોતા સંપ્રદાયના શ્રેષ્ઠ ભક્ત વચનામૃતના પાને પાને જેનું નામ છે ભગવાન શ્રીના હૃદયમાં જેનું સ્થાન છે મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર નો જન્મ દિવસ પણ એક જ દિવસ છે દાદા ભૂલતો ન હોતો આ મહાન સદગુરુ સંતના ચરણમાં આ મહાન ભક્ત રાજના ચરણમાં આપણે વંદન કરીએ અને સાથે સાથે જેમની કૃપાથી હું અને તમે જે મહાપુરુષની અમી દ્રષ્ટિથી આપણે બધા આ કથા ગંગામાં સ્નાન કરી શકીએ છીએ આ કથાનું પાન આ કથાનું ગાન આ કથાનું સ્નાન કરી શકીએ છીએ એવા આપણા ગુરુવર્ય બુદ્ધિપાત ગુરુદેવના ચરણોમાં ખૂબ હૃદયથી સાષ્ટાંગ વંદન જય સ્વામિનારાયણ કરી પ્રાર્થના કરી આપણે આ ગ્રંથ એના પંચમ પૂરની કથાનો પ્રારંભ કરીશું ચતુર્થ પુરમાં આપણે શ્રવણ કર્યું ભગવાન શ્રી હરિ ગઢપુરમાંથી વિચરણ કરવા નીકળ્યા દૂર સુદૂર વિચરણ કરી પાછા ગઢપુર આવી ગયા પંખી ગમે ત્યાં જાય સાંજે માળે આવે પશુ ગમે ત્યાં જાય પાછું ખીલે આવે મનુષ્ય ગમે ત્યાં જાય સાંજે ઘરે આવે એમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણીએ ગઢપુરની ભૂમિને પોતાનું ઘર માન્યું છે સુંદર શ્યામ છબીલે છે ગઢડું ઘેલું કે ધોરે સમયારંગ ઉત્સવ કરીને દિવ્ય સુખડું દે ધોરે સુંદર શ્યામ છબીલે લે છે ગઢડું ઘેલું કે ધોરે હું ગઢડાનો અને ગઢડું મારું નથી દે મટવાનો રે ભગવાન શ્રી હરિ ગઢપુરમાં પધાર્યા આ ગ્રંથના એક એક પૂરની વિશેષતાઓ છે આસિદ સિદ્ધ ભગત ચતુર્થ પૂર એની વિશેષતા એ છે ભૌતિક દ્રષ્ટિએ કહેવાય છે આ પૃથ્વી ઉપર જેમ પૃથ્વી અતિ મહત્વની છે એમ સૂર્ય અને ચંદ્ર પણ અતિ મહત્વના છે એ બે ન હોય તો પૃથ્વી પણ ન હોઈ શકે પિતા અને માતા બંનેનો મહિમા છે ભગવાન અને સંત બંનેનો મહિમા છે દાદા એવી જ રીતે સૂર્યનો મહિમા છે પરંતુ સૂર્ય પણ પ્રાતઃકાલીન હોયનો મહિમા વિશેષ છે ભૌતિક સાયન્સ પણ એમ કહે છે સવારનો સૂર્ય એના કિરણોમાં ટોક્સિન્સ ઓછા હોય છે વિષાણુઓ ઓછા હોય છે એના સેવનથી ઘણી રીતે શરીરના આરોગ્યને બળ મળે છે સવારનો સૂર્ય અધ્યાત્મ શાસ્ત્રો પણ કહે છે સવારે જાગીએ અને સૂર્યના કિરણો નીકળતા હોય હજી એ સમયમાં ઓક્સિજન એટલો બધો શુદ્ધ હોય પ્રાણાયામ કરે એ સમયમાં ભગવાનનું ધ્યાન કરે પૂજન કરે એ સમયમાં સૂર્યને પીઠ આપી કોઈ વિદ્યાર્થી અધ્યયન કરે એની બુદ્ધિ એની પ્રતિભા વધે છે અનેક પ્રબળ કારણો બતાવ્યા એમ ભગવાન સ્વામી નારાયણ ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા સત્સંગની ધુરા સંભાળી અને શરૂઆતના સમયમાં જે મહારાજે ઉપદેશ આપ્યો છે ને જીવન ઘડતર માટે સત્સંગીના ઘડતર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપદેશ ચતુર્થ પૂરમાં છે જે આપણે સાંભળ્યું તમે બધા યાદ રાખજો ગ્રંથની બધી વાત તો મને યાદ નથી રહેતી પણ એમાંથી એકાદ બે વાત યાદ રહીને ઘડતર માટેના મહારાજે વાત કરી સાધુમાં અનંત ગુણ હોય પણ એવા કયા ત્રણ ગુણ કે જે અવશ્યપણે હોય હોવા જ જોઈએ અને એ ગુણ છે તો બીજા ગુણ આવે છે આ નથી તો બીજા ગુણ છે તો પણ જતા રહેવાના કયા ગુણ દાદા ભગત ભૂલાઈ ગયું ધીરજ ક્ષમા મહારાજે વિશે ખૂબ વાતો કરી છે ક્ષમા વિશે આપણે કેટલી વાર વાતો સાંભળી હવે આ પંચમપુરમાં મહારાજનું વિચરણ છે ગઢપુરથી મહારાજ નીકળશે વિચરણ કરવા છેક ભુજ સુધી જવાના છે અને ભુજથી પાછા વળતા વળતા ગઢપુર સુધી આવશે અને આ પંચમપુરની સમાપ્તિ થશે તો આવી રીતે આપણે બંને પુરનો ટૂંકો પરિચય લીધો આવો ચતુર્થ આપણે પંચમપુરમાં આપણે પ્રવેશ કરીએ શ્રી હરિગઢપુર મે રામનવમી કેન દેશ દેશ કે હરિજન સબ આવત ભયે તે અભયન રૂપતિ આઈ કર શ્રી સે પૂછે બાત તુરો જન્મ હૈ કુન દિન હમકુ કહો સાક્ષાત શ્રી હરિ ગઢપુર મે રામનવમી કેન ભગવાન શ્રી હરિએ દુર્ગપુર માં રહીને રામનવમીનો નો ધામધૂમથી ધામ કર્યો હતો કેવી રીતે થયો શું શું થયું એ ઘટનાનું હવે વર્ણન છે દુર્ગપુરના રાજા દરબાર એભલ ખાચરે શ્રીહરિ પાસે આવીને પૂછ્યું હે પ્રભુ આપનો જન્મ કયા દિવસે થયો છે અમને તે સ્પષ્ટ કહો અમે આ વાતને જાણતા નથી આપ બતાવો તે દિવસ અમે સૌ ઉપવાસ કરીને ઉત્સવ કરીએ કેમ જે આપનો જન્મ દિવસ અમે સૌથી અધિક માનીએ છીએ દાદા કેવો સંયોગ છે આ સાગરની કથાનો પ્રવાહ અને આપણા લોયાધામનો પ્રવાહ બંને મેચ જોડે ચાલે છે હમણાં ફૂલદોળનો ઉત્સવ હતો અને આપણે લોયાધામમાં ફૂલદોળનો ઉત્સવ કર્યો ઇન્ડિયામાં પૂજ્યપાત ગુરુજીએ પણ ફૂલદોળનો ઉત્સવ કર્યો નાવલીમાં હવે આપણે લોયાધામમાં કેની તૈયારી કરીએ છીએ દાદા આગળ જતા રહ્યા તમે થોડા વધારે હા રામનવમીનો સમય આવશે ને આપણે બસો મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ રામનવમી આપણે તૈયારી કરીએ છીએ હમણાં જ રામનવમી આવી હવે સમજો ને થોડા દિવસોમાં અને આ ગ્રંથમાં પણ શરૂઆતમાં આ ચેપ્ટરમાં રામનવમી થી જ આ ગ્રંથની શરૂઆત થાય છે ખૂબ સુંદર વર્ણન છે

પ્રભુ અમને ખબર નથી આપ જો કૃપા કરીને કહો તે દિવસે મેં ઉપવાસ કરીશું ઉત્સવ કરીશું ખૂબ ધામધૂમથી આપના ઉજવીશું પ્રભુ અમારી ભાવના છે કેવું સરસ કહ્યું હા હમ ન જાનત બાત યહ સબસે અધિક યહ અમારા માટે તો તમારો જન્મદિવસ એ સૌથી અધિક છે કારણ કે તમે અમારા ઈષ્ટ છો અમારું સર્વસ્વ છો અમારું જીવન છો અમારા જીવનના આધારે હે પ્રભુ તમારું પ્રાગટ્ય મહાન કોઈ ઘડી કોઈ અવસર અમારા માટે છે જ નહીં કેવી સુંદર આ શાસ્ત્રોની વાતો છે તમે બધા ભક્તો પણ જાણો છો ભગવાનનું પ્રાગટ્ય ભગવાન જેવા મોટા એકાંતિક સત્પુરુષોનું પ્રાગટ્ય આ પૃથ્વીની સૌથી સારામાં સારી મંગલ ઘડી છે આપણા જ આ સમયની વાત પૂરી થશે ભગવાન ઉત્સવ રામનવમીનો સમય પૂરો થશે એટલે તુરંત આપણા પાટોત્સવ ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય ઉત્સવની આપણા પૂજ્યપાઠ ગુરુદેવના જન્મ દિવસની પ્રાગત્ય દિવસની આપણે તૈયારી કરશું આપણા માટે મહારાજનું પ્રાગટ્ય આપણા માટે આપણા સદગુરુનું પ્રાગટ્ય એ અતિ મૂલ્યવાન છે કારણ કે મૂળ એ એ છે જો ન હોય તો આપણે અહીંયા હોઈ શકીએ બોલો ભગવાન શ્રીહરી જો આ પૃથ્વી પર પ્રગટ ન થયા હોત તો તમે ને અમે આવી રીતે મહારાજની વાતો કરી શકત ખરા બોલો આપણા સંયોગનું મૂળ છે મહારાજનું પ્રાગટ્ય આપણા સંયોગનું મૂળ છે પૂજ્યપાત ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ એકાંતિક સત્પુરુષોનું પ્રાગટ્ય ઝાડ દેખાય છે મૂળ દેખાતા નથી ઝાડ ના ફળ ઝાડના ફૂલ બધું દેખાય છે ફળ ફૂલ પણ મૂળ દેખાતા નથી પણ યાદ રાખજો ફળ કરતા ફૂલ કરતા મૂળનું મહત્વ અધિક છે એ મૂળ છે એટલે ઝાડ છે ફળ છે ને ફૂલ છે સદી સદીનો માણસ મોટા મોટી એ કરે છે જે ડાળ ઉપર બેઠો છે એ જ ડાળને કાપે છે એકવીસમી સદીના મોટા પ્રશ્નો કયા છે દીકરાને બાપ નથી ગમતો મિત્ર ગમે છે પત્નીને દીકરો ગમે છે પતિ નથી ગમતો તમે જુઓ દુનિયાના બિગેસ્ટ પ્રશ્નો આ બધા છે ફળ ગમે છે શું નથી ગમતો દાદા મૂળ નથી ગમતું ગાયનું દૂધ પીવું છે પણ ગાયને પાછી ગંગાનું પાણી ગમે છે પણ ગંગા ગમતી નથી લો દરેક જગ્યાએ માણસે મૂળ ઉપર ઉઠારા ઘાત કર્યો છે ત્યારે આ શાસ્ત્રો આપણને મૂળ સાથે જોડે છે આપણા ઓરિજિનલ તત્વ સાથે જોડે છે આપણા જીવનના સોર્સ સાથે જોડે છે કેવી સરસ વાતો તમને કરું શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા ને ત્યારે એક બે નહીં હજારો લાખો કરોડો ઘટનાઓ ઘટી છે અને મહારાજ શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા કાવેરી નદીમાં સ્નાન કર્યું શ્રીરંગ ક્ષેત્રને આજે એટલે યાદ કરીશ ભારત દેશનું લાર્જેસ્ટ મંદિર શ્રીરંગ ક્ષેત્ર છે દુનિયાનું સેકન્ડ લાર્જેસ્ટ મંદિર શ્રીરંગ ક્ષેત્ર છે એક કિલોમીટર કરતાં વધારે ફેલાવામાં ફેલાયેલું આ મંદિર શ્રીરંગ ક્ષેત્ર છે દુનિયાનું ભૌતિક આર્કિટેક્ચર જેને જોઈને અચંભામાં પડ્યું છે હજી જેનો ભેદ ઉકેલી નથી શક્યો એવું મંદિર એટલે શ્રીરંગ ક્ષેત્ર જ્યાં ભગવાન લક્ષ્મીનારાયણ વિષ્ણુ પ્રભુ બિરાજમાન છે મહારાજ પણ ગયા છે રામાનંદ સમય પણ ગયા છે કારણ કે ભગવતપાદ ત્યાં નિત્ય નિવાસ કરીને રહેતા અખંડ ભક્તિની ભાગીરથી કાવેરી નદીમાં મહારાજ સ્નાન કરતા અમે પણ ભાગ્યશાળી છીએ પૂજ્યપાદ ગુરુદેવની સાથે અમે કાવેરીમાં સ્નાન કર્યું છે રંગ ક્ષેત્રમાં દર્શન કર્યા છે એ રંગ ક્ષેત્રમાં આજે પણ ભગવતપાદ રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ ડેડ બોડી આજે પણ છે એક હજાર વર્ષ થયા દાદા એક હજાર વર્ષ અત્યારે પૂરા થઈ રહ્યા છે રામાનુજાચાર્યજીના જન્મના એક્ઝેક્ટ એક હજાર વર્ષ અત્યારે પૂરા થઈ રહ્યા છે હમણાં જ આખા દક્ષિણ ભારતમાં એટલો મોટો ઉત્સવ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ઉત્સવને પુષ્કળ પ્રોત્સાહન આપ્યું છે સરકાર તરફથી પણ ભારત દેશના બધા મૂળ તત્વો છે મૂળ બચે તો બચવાનો તો ધર્મ સંસ્કૃતિ બચવાની એમની વાત સાચી છે આપણે આજે એટલે યાદ કરીએ છીએ આ શ્રીરંગ ક્ષેત્રમાં નીલકંઠ વર્ણિ રૂપે મહારાજ પધાર્યા છે બાજુમાં એક ફૂલવાડી ત્યાં ઉતારો કર્યો છે મહારાજ બેઠા છે આંખો બંધ કરી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે એટલી વારમાં એ ફૂલવાડીનો માળી હાથમાં સારા ફૂલ ફળ વગેરે લઈ અને થોડું ભોજન લઈને ત્યાં આવ્યો છે નીલકંઠ પ્રભુને પ્રાર્થના કરી હે બાલારામ એટલે કે બાલુડા યોગી મારી વિનંતી સાંભળવા ભોજન સ્વીકારો નીલકંઠ વરણીએ ના પાડી અમે કોઈનું અન્ન ગ્રહણ નથી કરતા ફળ અને ફૂલ જ લઈએ છીએ પૂર્વનો મુમુક્ષુ આ માળી એને ખૂબ વિનંતી કરી મહારાજને પ્રભુ મારું નિયમ છે કોઈ પણ અતિથિ આ બગીચામાં વધારે પ્રથમ હું એને જમાડું પછી જમો છું જો આપ નહીં નહીં તો હું પણ જમું એના હૃદયનો પ્રેમ એવો હતો નીલકંઠ વર્ણિએ થોડું ભોજન સ્વીકાર્યું કેમ સ્વીકાર્યું એને વાત કરી મારો નિયમ છે આ બગીચામાં કોઈ પણ આગંતુક હોય અતિથિ હોય આવે એને પેલા જમાડું પછી હું જમું છું કોઈ નિયમ ખરું એટલા માટે વારંવાર આપણે કહીએ છીએ છત્રીસ માં મહારાજના પ્રાગત્ય દિવસ નિમિત્તે એકાદ નાનું નિયમ લે છે જોકે બહુ સારા સારા એ નિયમ લીધા દાદા આપણે આ શનિવારે બરાબર ઠપકારે ન્યુજર્સી જર્સીના બહુ એ નિયમ લીધા પછી આ દાદા ઘણા બધાએ કીધું જો કહીએ તો લે દાદા ના કીધું હોય તો હરિજયંતિ જતી રે ખબર ના પડે દાદા ઉપવાસ કરવાની વાત તો શું રોટલા પીજા દાબી લે કેનાર જોઈએ કોઈ જગાડનાર જોઈએ કોઈ અરે ક્યાં હરિભક્તો તો નિયમ લીધા આપણા સુરેશ ભગત એમના અમર ભગત પેલો નાનો વ્રજ એને બસો છત્રીસ દંડવત કરવાનો નિયમ લીધો બોલો એને ફોર્મ ભર્યું છું રજે બસો છત્રીસ દંડવત કરીશ અને ચાલુ કરવા દીધી એને તો છોકરાને શું નાના બાળકને એટલા નાના બાળક પણ અત્યારથી ભજન કરે છે એટલા નાના બાળકો અત્યારથી આવા નાના નિયમ રાખે છે જીવનમાં કંઈક નિયમ રાખીએ નીલકંઠ પ્રભુ અન્નજીમાં બાલુડા બ્રહ્મચારી તો નીકળી ગયા આ માળીને ખૂબ ભાવ હતો બસ નીલકંઠ વર્ણિને જવું અને ત્રીજે જ દિવસે આ માણસ બીમાર પડ્યો ચોથે દિવસે આને શરીર છોડી દીધું એનું મૃત્યુ થયું થોડા દિવસમાં સુરતમાં એક અતિ તવંગર શ્રીમંત શેઠ એના ઘરે એક બાળકનો જન્મ થયો એ બીજો કોઈ નહીં આ ફૂલવાડીનો માળી હતો એ સુરતના અતિ ધનાઢ્ય શ્રીમંત શેઠ એને ત્યાં બાળક તરીકે જન્મ્યો પુણ્ય કેટલું નીલકંઠ વર્ણિને પ્રેમથી જમાડ્યા આ શ્રીમંત હતા સારા વૈષ્ણવ હતા મરજાદી વૈષ્ણવ હતા બાળક ધીરે ધીરે મોટો થયો સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે શ્રીમંત અને ધીમંત વ્યક્તિને ત્યાં એનો જ જન્મ થાય તેના અનેક જન્મોના પુણ્ય હોય હૃદય પણ જેનું પવિત્ર હતું મન પણ જેનું પવિત્ર હતું તન પણ જેનું પવિત્ર હતું ધન પણ જેનું પવિત્ર હતું સાધન પણ જેના સારા હતા સાધના પણ જેની સારી હતી આવા એક શ્રીમંતના ઘરે આ માળીનો જન્મ થયો વર્ષો વીત્યા કહેવાય છે પચીસ વર્ષ જેટલો સમય ગયો એ નીલકંઠ સહજાનંદ સ્વામી બન્યા નારાયણ મુનિ બન્યા એમાંથી સ્વામિનારાયણ ભગવાન બન્યા દિગંતમાં જે જે કાર થયો અને ભગવાન સ્વામિનારાયણ અર્ધેશ્વર કોતવાલની વિનંતીથી સુરતમાં પધાર્યા સુરતમાં ભવ્ય સામયો નીકળ્યું અને એ સમયમાં આ પેલો ના બાળક જે હતો એ મોટો થઈ ગયેલો ઘણો મોટો થઈ ગયેલો એને જીદ કરી કે આ ગામના બધા માણસો જાય છે સ્વામિનારાયણને જોવા માટે મારે જવું છે એ મારે સ્વામિનારાયણ ભજવારે વારે દોરેજનિયા સંગને તજવા રે મારે સ્વામિનારાયણ ભજવારે જવું જ છે મારે જીદ લીધી એવી જીદ લીધી બાપાની ઈચ્છા નહોતી મરજાદી વૈષ્ણવ હતા મસ્તક તો વલ્લભ સ્વામી સિવાય કોઈને નમે નહીં આવી નિષ્ઠા હતી દીકરાની જીત ટકોર કરી બેટા સ્વામી જાદુગરા છે ધ્યાન રાખજે બાબરો ભૂત કર્યો છે ત્યાં ન જવાય ખૂબ રડ્યા ત્યારે રડતા બાળકને જોઈ સિપાહીને બોલાયો નોકરને બોલાયો અને કહ્યું કે લે તને કામ છોપું છું આ બાળકને દીકરાને લઈને તું જા બે રૂપિયા આપું છું બરફી લેજે બે રૂપિયા આપું છું ખેસ લેજે કંકુને ફૂલહાર ત્યાં દીકરાને લઈ તો ગુસ્સાઈજી પાસે લઈ જા હવેલીમાં પગે લગાડજે ગુસાઈજી માથે હાથ મૂકશે એટલે છોકરો શાંત થશે એને સ્વામિયણને જોવાની ઈચ્છા છે બાર ફરવા જવાની ઈચ્છા પૂરી થઈ જશે આવી રીતે દીકરાને સ્વામિયણ પાસે મોકલવાની જગ્યાએ ગુસાઈની પાસે મોકલ્યો છોકરો બહાર આવ્યો સિપાહીને કહી મારે તો સ્વામિયણ પાસે ત્યાં લઈ જા સિપાહી કે મારથી જવાય બહુ જીદ કરી સિપાહી કે હું તો ભાઈ નોકર છું માલિક મને ઠપકો આપે તો આને ખિસ્સામાંથી દસ રૂપિયા કાઢ્યા દાદા જો તેરી બી ચૂપ મેરી બી ચૂપ આપણે ક્યાં ગયા આપણે બેને જ ખબર છે તું બાપુજીને કહી દેજે કે આપણે ક્યાં ગયા તા ગુસાઈને ત્યાં ગયા તા ત્યારે ક્યાં વોટ્સઅપ હતું દાદા ફોટો તરત ફરવા મળે આ દસ રૂપિયા તને આપું ભગવાન સ્વામિનારાયણ પાસે મને લઈ જા ત્યારે પેલો ગુમાસ્તો સ્વામિનારાયણ ભગવાન પાસે લઈ જાય છે અહો મહારાજના દર્શન થતાની સાથે આ તો એવો મહારાજની મૂર્તિમાં ડૂબી જાય મહારાજને પ્રાર્થના કરે મહારાજ મારે તમારી સાથે જ રહેવું છે તમારા ચરણોમાં જ રહેવું છે સાધુ થવું છે એક નવો મુક્ષુ આવી રીતે અચાનક મૂર્તિમાં ડૂબી જાય સાધુ થવા સુધી તૈયાર થાય હરિભક્તો સંતો બધાને કુતુહલ થાય આ શું છે મહાભારત એમ કહે છે જેમ નદીમાં લાકડા તણાતા હોય અચાનક બે લાકડા ભેગા થાય અને અચાનક બે લાકડા છૂટા પડે એમાં સંસારના પ્રવાહમાં અનેક માણસો અનેક આત્માઓ તણાઈ રહ્યા છે એમાં કોઈક બે ભેગા થાય અને કોઈક બે છૂટા પડે પણ શાસ્ત્ર એમ કહે છે કે આ જે કઈ ઘટનાઓ છે ને એની પાછળ કોઈ કારણ છે બે ભેગા થાય છે લાકડા એની પાછળ ગયા જન્મના કઈક તત્વો કારણ છે કોઈ છૂટા પડે છે એમાં પણ કઈક પૂર્વના પુણ્યો કે પૂર્વના કર્મો કારણ છે કારણ વિના કાર્ય સંભવે નહીં કોઝ એન્ડ ઇફેક્ટ કાર્ય મતલબ કે કારણ છે છે બધા સંતોની જિજ્ઞાસા થઈ શું છે ત્યારે શ્રીજી મહારાજે સભામાં વાત કરી મહારાજ બોલ્યા કે આ બાળક ગયા જન્મમાં રંગ ક્ષેત્રમાં એક ફૂલવાળી ત્યાંનો માળી હતો એણે અમને જમાડેલા ખૂબ ભાવથી અમારું નિયમ હોવા છતાં એના નિયમની ટેક જોઈને અમે અમારો પ્રેમ હતો અને એના પરિણામે આજે સમૃદ્ધ સત્સંગી વૈષ્ણવ એટલે સારો પરિવાર કહેવાય ને એને ત્યાંનો જન્મ થયો પણ એના બાપુજી પણ બહુ સારા વૈષ્ણવ છે ચુસ્ત છે દીકરો સાધુ થવા તૈયાર થયો જો સાધુ થાય તેના લોકવ્યવહારમાં બહુ તકલીફ પડે એમ છે મહારાજે દીકરાને સમજાયો તું સાધુ નહીં અમારો ભક્ત જ છે પણ સાંભળ તારા બાપુજી સાથે રહેજે ઉપરથી તારા બાપુજી કે એમ કરજે અને અંતરથી અમારું ભજન કરજે આવી રીતે મહારાજને વર્તમાન ધરાવ્યા દીક્ષા આપી જીવો ત્યાં સુધી દેહે કરીને તો હવેલીમાં જતો ગુસાઈજીની સાથે રહેતો અને અંતરથી ભગવાન સ્વામિણનું ભજન કરતો ઘરે ગયા એના બાપુજી જે શેઠ હતા એમણે પૂછ્યું હવેલીમાં જી આવ્યા તો કે હા ગુસાઈજી પાસે ગયા તો હા

એ તો મળ્યા છમું ને આજ જેવન જાણું છો પળે પળે ખરો પ્રતિપાળ જેવન જાણું છો બીજો એવો કોણ દયાળ જેવન જાણું છો ડગલેને પગલે આપણી રક્ષા જેને કરી છે માતાના ગર્ભમાં એમણે રક્ષા કરી છે જન્મતાની સાથે માતાના સ્તનમાં દૂધ આપી એને રક્ષા કરી છે મોટા થયા પછી એને રક્ષા કરી છે આપણે રોડ ઉપર ફરીએ કેટલી વાર કસ બચીએ છીએ એને રક્ષા કરી છે ભગવાનની કૃપાનો વિચાર જો આવી જાય ને તો બહુ મોટી પ્રાપ્તિ થઈ જાય પણ એની દયાનો પાર નથી અને આપણી અવળાઈનો પાર નથી ઓહો હો આ તો બધી વાતો એવી છે ને દાદા એબલ ખાચરે પ્રાર્થના કરી પ્રભુ આપનો જન્મદિવસ કહો અમારા માટે તમારા જન્મદિવસથી અધિક કોઈ સારો સમય નથી ઘડી નથી અવસર નથી ઉત્સવ નથી અમારે ઉત્સવ કરવો છે આપણા લોયાધામમાં પણ હમણાં જ આ ઉત્સવ આવી રહ્યો છે બધા ભક્તો કંઈક નિયમ લેજો આપણે બસો છત્રીસ મહાપૂજા કરવાનું નક્કી કર્યું છે બસો છત્રીસ મંદુના પાઠ પદના પાઠ સમૂહમાં બસો છત્રીસ મહાત્મ્ય ચિંતામણીના પાઠ બસો છત્રીસ જનમંગલ આ બધા આયોજન ખૂબ સરસ થવાના તમે દૂર બેસીને ઘરેથી કરશો તો પણ મહારાજ રાજી થશે પણ ઊંઘી રહેશો આળસ કરશો નહીં જોડાવ અને પછી છ મહિના પછી પ્રાર્થના કરશો સ્વામી પ્રાર્થના કરો આજે દવાખાને છું અમારી પ્રાર્થના નહીં સાંભળે હા કરવું તો પડશે ને જન્માષ્ટમી રામનવમી વામન દ્વાદશી દિવસે ભગવાનનો જન્મ દિવસ માની અમે ઉપવાસ તો કરીએ છીએ પરંતુ પ્રભુ આપનો પ્રાગત્ય દિવસ અમારા માટે અધિક છે દરબારનું હેત જોઈને શ્રીહરિએ કહ્યું રામચંદ્ર ભગવાનની જે જન્મતિથિ છે તે જ અમારી જન્મતિથી દસ ઘડી રાત વીતી કહેતા રાતના દસ વાગ્યા ત્યારે દસ ને દસે અમારો જન્મ થયો છે તો તમારે સૌએ તે તિથિએ ઉપવાસ તમારે સૌએ તે તિથિએ ઉપવાસ કરવો ત્યારે એભલ ખાચરે હાથ જોડીને કહ્યું હે નાથ આપ દયા કરીને અમારી વિનંતી સાંભળો ઉત્સવ તો કરવો છે પણ સંતો વિના ઉત્સવ કેમ સોંપશે ત્યારે શ્રીહરિએ કહ્યું સંતો અમારી સાથે ઘણા દિવસ રહ્યા હમણાં જ છૂટા પડ્યા છે હવે તેઓ અહીંયા ક્યારે આવે સંતો ઘણા દૂર દેશમાં છે અને અમારી જન્મતિથી નજીક આવી ગઈ છે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે એક સંતો ઝીંજાવદર ગામમાં રહ્યા છે તો તમે તેમને બોલાવો તેઓ સમાચાર મળશે એટલે અહીં આવશે તેથી દરબાર એભલ ખાચરે શ્રીહરિના નામથી પત્ર લખાવ્યો સંતોને બોલાવી લીધા પત્ર આવ્યો સાંભળીને સંતો ગઢપુર આવ્યા શ્રીહરિના દર્શન કર્યા દરબારગઢના દરવાજાની પાસે સંતોને ઉતારો કરાવ્યો જ્યારે રામનવમીનો દિવસ આવ્યો ત્યારે હરિભક્તો ઘણા આવ્યા તેનો કોઈ પાર ન હતો કાઠિયાવાડના ગામોમાં જ્યાં હરિભક્તો હતા તે બધા ગઢપુર આવ્યા ભાલ દેશના ગામોમાં પણ જેટલા હરિભક્તો હતા બધા ગઢપુરમાં આવ્યા શ્રી હરિગઢપુરમાં છે જેમ સાંભળ્યું રામનવમી નો દિવસ છે જાણ્યું એટલે ઝાલાવાડ હાલર સોરઠ વાળાક દીવબંદર ઉના નાઘેર ગોહિલવાડ કે બધા દેશના ગામોમાં જ્યાં જ્યાં હરિભક્તો હતા તે સહુ ગઢપુર રામનવમી ઉપર આવ્યા શ્રીહરિના દર્શન કરીને સહુ અતિશય હેતથી પગે લાગ્યા ઉગમણા બારના ઓરડાની ઓસરીએ બિછાવેલા પલંગ ઉપર બિરાજમાન હતા આગળના ભાગમાં સૌ સંતો બેઠા હતા ચારે તરફથી ગામમાં આવતા હરિભક્તોની હાર થઈ કોઈ ક્યાંક ઉભા પણ સમાતા ન હતા તેને કારણે ઠેક બધા ઘણા સાંકડા પડતા હતા તે સમયે શ્રીહરિના દર્શન કરવા માટે દરબાર જીવા ખાચરા આવ્યા શ્રી હરિ કે દર્શ કર નહીતા જીવેન્દ્ર આયે બહુ જન સહિતા બેઠને મિલે જબ મગ લગારા બેઠને મિલે જબ મગ લગારા ઉભે હોઈ રહે તેહી વારા ઉભે હોય રહે તેહી વારા ઘણા માણસોને સાથે લઈ એભલ જીવા ખાચર દર્શન કરવા માટે આવ્યા અને એને દ્રશ્ય જોયું ઉભા રહેવાની પણ જગ્યા નહોતી નતી ઉભું એવા વિચારમાં પડી ગયા આવી ભીડ જામી હતી લો આપણે વાત સાંભળી હતી ને પૂજ્ય નિષ્કામ સ્વામી લંડન ગયા શાકોત્સવ કર્યો હોલ રાખ્યો હોલમાં શાકોત્સવ કર્યો ઘરમાં નહીં સમય પણ હોલમાં પણ એટલા બધા માણસો આવ્યા દાદા બસો માણસના હોલમાં ચારસો માણસ બોલો ઊભા ઊભા કથા સાંભળી બધાય સાંભળનારાને ધન્યવાદ છે ને ભગવાન અને સંતો જયારે જયારે પધારે છે ને ત્યારે એટલી વાત નક્કી છે એવી દિવ્ય ઘટનાઓ સતત ઘટ્યા જ કરે છે અમે હમણાં વર્જિનિયા જઈએ છીએ રીચમંડમાં જવાના રીચમંડમાં પહેલી વાર સભા થશે પધરામણી કરી છે બે વખત પણ ક્યારે કોઈ હરિભક્તોના કોન્ટેક્ટમાં નથી આપણા ગુરુકુલના વિદ્યાર્થી નીલકંઠ ભગત એમના પિતાજી કનુભાઈ એમણે એટલી મહેનત કરી એટલી મહેનત કરી મોટો હોલ રાખ્યો છે દોઢસો જેટલા ભક્તોની તૈયારી કરી દીધી છે કદાચ થાય થાય વધારે પણ આપણને મહારાજ હતા હતા સંતો ત્યારે જે કાર્યો આપણને દર્શન થતા ને એવા દર્શન આજે લોયાધામમાં થાય છે મને એક ઘટના યાદ આવે દાદા પીવડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ મોટો ઉજવાયો એ ઉત્સવનું મંગલ પ્રવચન ઉત્સવનું ઉદઘાટન પહેલો જ દિવસ થયું દીપ પ્રાગત્ય થયું અને મંગલ અવસરે મંગલ ઘડીએ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના મંગલ પ્રવચનમાં રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી પરમ બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ નાના એવા પ્રવચનમાં અદ્ભુત વાત કરી હતી હું તો ઇન્ડિયા હતો ઇન્ડિયાથી સાંભળતો હતો પણ મારા હૃદયમાં વાત કોતરાઈ ગઈ મંદિરની ખરી શોભા તો સ્વામી કયું છે સાંભળજો મંદિરની ખરી શોભા તો શું છે ત્રણ વસ્તુ છે યાદ છે ના સિદ્ધ એમને યાદ છે લગભગ યાદ છે મંદિરની સાચી શોભા ત્રણ છે એક મંદિર અતિ સ્વચ્છ હોય ને સફાઈ હોય ને સારી એ મંદિરની પહેલી શોભા છે ઘણીવાર એવું દેખાય આપણો ધર્મ સારો આપણી સંસ્કૃતિ સારી પણ આપણી કઈક મંદિરોની ગંદકી ગોબરું હતું ને મંદિરો એને લીધે પ્રજાને ધર્મમાંથી આસ્થા ઉઠતી ગઈ મંદિર ચોખ્ખા હોવા જોઈએ કાચ કરતા પણ ચોખ્ખા આપણા લોયાધામમાં ક્યારેક ક્યારેક બધા ખુરચી પાથરી ધોરકે મૂકતા નથી બોલો દુઃખ થાય આપણને મંદિરની એટલી ચોખ્ખાઈ અમેરિકામાં ઘણાના ઘર અમે દસ વર્ષ પછી જઈએ આપણા શિકાગો યોગેશ ભગતના ઘરે અમે ગમે ત્યારે જઈએ એટલી ચોખ્ખાઈ એટલી ચોખ્ખાઈ આપણને એમ લાગે ગઈકાલે આ ઘર લીધું છે ફ્લોરિડામાં હિમાંશુ ભગત ઓકાલામાં રહે છે એના ઘરે તો જઈએ ને એમ લાગે હજી એક કલાક પહેલાં ઘરનું ક્લોઝિંગ થયું એટલી ચોખ્ખાઈ આપણા માન્યામાં ના આવે કે અમેરિકામાં આટલી બધી ચોખ્ખાઈ એક એક ઘરે ડોક્ટર યોગેશભાઈ રાણપરીના ઘરે જઈએ કોઈના કેટલા મોટા મોટા ઘર હોય નૈષભાઈના ઘરે જઈએ પણ ચોખ્ખાઈ તો એવી દાદા રસોડાથી લઈ બાથરૂમ સુધીની આપણા ઇન્ડિયામાં પેલો રૂમ ચોખ્ખો હોય પેલા રૂમ નો બીજા રૂમ નો બધો કચરો પાછો અંદર જાવ તો અંદર ચોખ્ખાય આંગણામાં ચોખાય આપણે ઘરને ને ચોખા રાખીએ તો મંદિર કેવું હોવું જોઈએ દાદા નક્કી કરો શનિવારે આવીએ શનિવારે સભા પૂરી થાય બેઠા બેઠા ગપ્પા ના મારીએ મંદિરમાં ખૂણે ખાચકે કઈક વસ્તુ પડી હોય ખુરચીઓ ગમે તેમ વ્યવસ્થિત મૂકી દઈએ ધન્યવાદ છે આ દાદાઓને શનિવાર ગયા પછી રવિવાર દાદાઓ કેટલી સેવા કરે છે મંદિરે આવો તો ખબર પડે તમારા સુરેશ મમન ડોક્ટર સાહેબને પૂછો તો મંદિર ચોખ્ખું હોવું જોઈએ વાત સાચી પહેલી શોભા ત્યાર પછી મંદિરની બીજી ખરી શોભા કઈ છે મંદિરનો વ્યવહાર ફાઇનાન્શિયલ જે બધું મેનેજમેન્ટ હોય ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ કોઈને અવિશ્વાસનો ઉભો થવો જોઈએ બહુ સરસ એમણે વાત કરી છે અને ત્રીજી મંદિરની શોભા મંદિર નાનું પડવું જોઈએ મંદિર નાનું પડે ને દાદા એની શોભા કહેવાય ખાલી પડે શોભા નથી નાનું પડે એ શોભા છે અને સ્વામીએ બહુ સરસ કહ્યું હતું કે આજે હજી પહેલો દિવસ છે હજી તો મહારાજ પધરાવાના છે બાકી છે બરાબર હજી ઉત્સવ શરૂ થતો તો સ્વામી મંદિરમાં આવી ગયેલા બધું દ્રશ્ય જોયેલું સ્વામી બોલ્યા કા ત્રણે ત્રણ પ્રકારની શોભા આ લોયાધામમાં દેખાય છે આવીને આવી શોભા રહે એવી પ્રાર્થના કર્યેલો હું કેવાય એ માગું શ્રીજી મહારાજ હતા સભા થઈ એવી ભીડ જામી બેસવાની જગ્યા ન રહી દાદા ત્યારે શ્રીહરિએ કહ્યું હવે આપણે શું કરવું ભક્તોને બેસવા માટે થોડી તો જગ્યા જોઈએ ને ચાલો ઘેલા નદીને કાંઠે છાંયો કરાવીને ત્યાં આપણે સૌ કોઈ જઈએ ને બેસીએ કરુણાનિધિ અને ભક્તજન પ્રતિપાલક શ્રીહરી આવું કહીને તત્કાળ ઉઠ્યા જ્યારે શ્રીહરિ પૂરના માણેક ચોકમાં આવ્યા ત્યારે દરબાર જીવા ખાચર બોલ્યા મહારાજ અમે હાથ જોડીને આપને કહીએ છીએ આપ અમારે ભવન પધારો ને ત્યાં આવીને જુઓ ત્યાં ઘણી મોટી જગ્યા છે ત્યાં સભા થઈ શકે એમ છે પ્રભુ દયા કરો દરબારનો ઘણો ભાવ દેખીને હરખભેર તે તરફ ચાલ્યા દરબારગઢમાં આવ્યા સાથે ભક્તો પણ હતા ઘણી મોટી જન્મેદની હતી ચોક ઘણો વિશાળ જોયો લોકો ખુલ્લા બેઠા હતા તે જોઈને અવિનાશી શ્રીહરી ખુશ થઈ ગયા અને દરબારને કહેવા લાગ્યા અમારા હરિભક્તો અપાર આવશે તમારે ઘેર ભીડ ઘણી થશે હો તેને તમે જો સહન કરી ન શકો તો આવીને અમને કેજો પાછા આજે જેટલા છે ને કાલે આના કરતા ડબલ પરમ દિવસે આના કરતા ત્રણ ઘણા શ્રીજી મહારાજની વિવેક બુદ્ધિના આ શાસ્ત્રમાં ડગલે ને પગલે આપણને દર્શન થાય છે ભગવાન સ્વામિનાય એટલે વિવેકની મૂર્તિ હું ક્યાં યાદ કરું દાદા કેટલી સરસ આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ શ્રીજી મહારાજે આજ્ઞા કરી પંચ દેવ અમને માન્ય છે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતીચ દિવાકરઃ

આ કરોડો માણસોમાં કપાઈ મર્યા એવા મોટા ઝઘડા હતા વિષ્ણુ કાંચી શિવ કાંચી દક્ષિણ ભારતમાં તમે જાઓ આજે ઝઘડાઓ ચાલુ છે આજે દાદા કેવા ઝઘડા અમે તો જઈને આવ્યા છીએ જોયા છે થોડા ઘણા શું આ પંચાયતન પૂજા છે વિષ્ણુની પૂજા એટલે શું દાદા હૃદયમાં ઉદારતાને વિશાળતા હોવી રાખવીને આ સાચી વિષ્ણુ પૂજા છે શિવની પૂજા એટલે શું સાચું હોય સારું હોય તો પણ કલ્યાણકારી હોય ને એને સ્વીકારવું આ સાચી શિવ પૂજા છે સારા વાત કરું છું મહાદેવજી પાણી ચડાવીએ અભિષેક કરીએ બિલીપત્ર મૂકીએ બરાબર છે શિવ પૂજા શિવ એટલે કલ્યાણકારી તત્વ ઘણી વસ્તુ સારી હોય ઘણી વસ્તુ સાચી પણ હોય પણ કલ્યાણકારી ન હોય રોટલા ખાવા એમાં પાપ કહેવાય દાદા ન કહેવાય સારું છે સાચું પણ છે પણ એકાદશી દિવસે ખાવા કલ્યાણકારી નથી સમજ્યા સારું હોય ત્યાર પછી સાચું હોય તેમ છતાં કલ્યાણકારી ન હોય તો એને સ્વીકારે નહીં આ સાચી શિવ પૂજા છે ગણપતિ પૂજા એટલે શું કોઈ પણ કાર્યનો વિવેકથી પ્રારંભ કરવો આ સાચી ગણેશ પૂજા છે આપણા કોઈ પણ કાર્યના પ્રારંભમાં કોની પૂજા થાય કોઈ પણ કાર્ય મહાપૂજા હોય ઘરનો પ્રવેશ હોય રૂપે મહારાજે ઘરનો ત્યાગ કર્યો ત્યારે પણ ગણપતિનું પૂજા કરીને મહારાજ નીકળ્યા છે હે ગણેશજી મારા ત્યાગમાં કોઈ વિઘ્ન ના આવે પ્રાર્થના કરી સત્સંગે જીવનની રચના થઈ સત્તાનંદ સ્વામી ગણપતિનું પૂજન કર્યું સ્તવન કર્યું સાચી ગણેશ પૂજા વિવેક સહિત કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો ગણેશ પૂજા છે પાર્વતી શક્તિનું પ્રતિક છે ભક્તિનું પ્રતિક છે બરાબર શક્તિની પૂજા પાર્વતીની પૂજા એ કઈ પૂજા આપણા હૃદયનો પ્રેમ કેવળ ને કેવળ પરમાત્મા માટે વાપરવો આ સાચી પાર્વતી પૂજા છે ઘણીવાર આપણે આપણા પ્રેમને હરાજીની જેમ ચારે બાજુ નિલામ કરી દેતા હોઈએ છીએ દીવા કરહ એટલે સૂર્ય સૂર્ય પૂજા એટલે શું અંજવાળાનું પ્રતિક છે અંજવાળાની પૂજા એટલે જાગૃતિમાં જીવવું દાદા સતત જાગૃતિ સાથે જીવવું સભાન બનીને જીવવું એ સૂર્ય પૂજા છે શ્રીજી મહારાજ કેટલા વિવેકી છે કેટલી બધી આપણે ઘટનાઓ વારે વારે જોઈએ છીએ જો મહારાજ આવ્યા એમનો પ્રેમ હતો ને એવા પણ મહારાજ ચોખવટ કરી દરબાર માણસો આના કરતા ઘણા થવાના છે હજી તમને ભીડો પડે તો અમને કેજો પાછા મૂંઝાતા નહીં મહારાજની આ નાની વાત સાંભળો બહુ સાંભળવા જેવી દાદા હા નગર ઘણીવાર પેલી ચરણો પૂજા ના ચરણો કા પ્રતાપ નાટક આપણે કર્યું તું કંટકી વાળા ભક્તો એ કાલી રોટી ધોલી દાળ ખીલાવો અમે હે ગુરુ મહારાજે હટ લીધી પેલા ભગત કરે શું આ તો એવા હટ પકડીને બેઠા કે અમે તો એના સિવાય ખાવાના જ નથી અમે નહીં ખાઈ તારા સાત કોળનું નિકંદન નીકળી જશે તને સાપ લાગશે ગુરુ નો નિશાસો લાગશે આવું કીધું પેલો ગરીબ માણસ કરે શું એને જોયું બાપજીના જોડા કિંમતી છે બધું બધું પછી ને માલપુડા જેમાં ઊંચા ઊંચા આશીર્વાદ આપ્યા પણ આ એક જ વાત કરે કે મહારાજ આ બધો તમારા ચરણો નો પ્રતાપ છે આ બધો તમારા આ કોઈને ગમ પડી નહીં દૂધપાક માલપુડા ખાઈ નીકળવાના થયા ત્યારે ખબર પડી કોઈના જોડા જ દેખાય નહીં દાદા કહા ગયે ગુરુ મહારાજ મેને તો બતાવ્યા હતા તુમારે ચરણો કા સબ પ્રતાપે મતલબ તમારે કાલી રોટી ઓર ધોલી દાળ ખાની થી મારા ઘરમાં હોવ્યું જ ને કશું કે લાવું ક્યાંથી એટલે આ ચપ્પલ પછી વાણી અને ત્યાં આપીને એના બદલામાં આ બધું લાવ્યો છું વિવેક જ્યાં વિનાશ પામે છે ત્યાં નવ નિધિ હોય ને તો પણ મીંડું થઈ જાય છે શ્રીજી મહારાજની નાની વાત સાંભળજો હા કેટલી સરસ વાત છે અમારા હરિભક્તો અપાર આવશે તમારા ઘેર ભીડ ઘણી થશે તેને તમે જો સહન કરી ન શકો તો આવીને તરત અમને કહેજો મૂંઝાતા નહીં અને અમારો સ્વભાવ એવો છે અમારે કોઈને દુઃખી કરવા નથી જેમ સહુને સુખ થાય તેમ જ અમે કરતા રહીએ છીએ કેમ જે દુઃખથી જીવ ઝાંખો પડી જાય અને ઝાંખા પડી જવાય ત્યાર પછી એમાં કોઈ સ્વાદ ન રહે એને ઉત્સાહ જીવનમાં ન રહે સત્સંગમાં પણ આગળ ચાલી શકે નહીં ભગવાન સ્વામિનારાયણ કેટલી દયાળુતાની મૂર્તિ હતા એનો એક દાખલો દાદા આપું તમને શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા છે અચાનક બે હરિભક્તો આવ્યા મહારાજને દંડવત કરે છે દુખ્યો દેખી માય દયા આણી રે જગતનો મોટા મોટો રોગ કયો દાદા આખી દુનિયાનો મોટામાં મોટો રોગ કેવો છે કોઈક ના સુખમાં માણસ દુખી થાય છે હામે વાળો સુખી થાય તો માણસ દુઃખી થાય અને સામેવાળો દુઃખી થાય તો માણસ સુખી થાય ટૂંકમાં બીજાનું સુખ એ આપણું દુઃખ ઈ સુખી કેમ થઈ ગયો એના ઘરે ગાડી કેમ આવી એને બંગલો કેમ થયો એને જોબ અમેરિકાની કેમ મળી ગઈ એ અમેરિકા તરસાલી વાળો ક્યાં પહોંચી ગયો મારી જોડે ફરતો હતો હે કોઈકનું સુખ આપણું દુઃખ બની ગયું કોઈકનું દુઃખ એ આપણું સુખ બની ગયું કોઈક પડે કોઈકનું બુરું થાય કોઈકનું અહિત થાય તો આપણને કેવું લાગે આ મોટો રોગ છે દુનિયાનો મોટામાં મોટો રોગ છે સમાજની મોટા મોટી વિકૃતિ જ છે જ્યારે ભગવાન ને સંતો નો સ્વભાવ કેવો હોય બીજાનું દુઃખ એ આપણું દુઃખ બીજાનું સુખ એ આપણું સુખ જગત નો સ્વભાવ કેવો હોય બીજાનું સુખ તો આપણું દુઃખ બીજાનું દુઃખ તો આપણું ઉલટું છે દુખીઓ દેખીને ખમાય દયા આણી રે કેવી મહારાજ ની દયાળુતા હતી એક દાખલો બે હરિભક્તો દંડવત કરે છે મહારાજે પૂછ્યું શું નામ વડીલ હતા એને કહ્યું મારું નામ રામજી અને આ મારો દીકરો છે સારું સારું ભક્તો ક્યાંથી પધારો છો અમે બાબરીયાવાડના મોલી નામનું ગામ ત્યાંથી આવીએ છીએ આ મોલી અમને યાદ આવ્યું અમે નીલકંઠ વર્ણી હતા ત્યારે અમે એક મોલી ગામમાંથી પસાર થયેલા અને ત્યાંથી ગાંગડા ગામ ગયેલા આ ગાંગડા ગામની બાજુમાં આવ્યું એ જ મોલી તમારું હા મહારાજ એ જ મોલી સારું સારું બે દિવસ રહ્યા ખૂબ મહારાજમાં એમને હેત થયો મહારાજનો પણ ખૂબ રાજીપો એ બંને ભક્તો ઉપર થયો ત્રીજે દિવસે જતા હતા દીકરો વીરો હાથ જોડીને વિનંતી કરતા કરતા રડી પડ્યો પ્રભુ આવા ને આવા આવા ને આવા રહેજો મારી આંખલડીમાં આવા ને આવા તમારી આ મૂર્તિ તમારા દિવ્ય દર્શન અમારા અંતરમાં આવા ને આવા અખંડ રહો એટલી દયા કરો એટલી કૃપા કરો શ્રીજી મહારાજ નજીક આવ્યા મહારાજે માથે તપલી મારી ધ્યાનથી સાંભળજો દાદા હા બહુ આ બધી વાતો એમના માનતા સ્વામી આ બધું લાંબુ શું કરે છે પણ લાંબુ તો બહુ બહુ કરું છું ટૂંકમાં ઘડિયાળ જોઈને માથે ટપલી મારી મહારાજ બોલ્યા તારી ઈચ્છા છે ને અમારી મૂર્તિ અખંડ અંતરમાં દેખાય જા દેખાશે બાળકને સમજાણું નહીં એના બાપાને સમજાણું નહીં શું થયું મહારાજના વચને અખંડ મૂર્તિ દેખાવા લાગી મોલી ગામમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ ક્યાં છે શ્રીજી મહારાજ શું બોલે છે શ્રીજી મહારાજ શું કરે છે આ નાનો દીકરો બધાને વાત કરે કે આજે તો શ્રીજી મહારાજ ફલાણા ગામ ગયા આજે તો શ્રીજી મહારાજે આ ઉત્સવ કર્યો આજે શ્રીજી મહારાજને મુક્તા અંગે આવો પ્રશ્ન પૂછ્યો ગામના માણસોને અચરત થાય પણ બહુ ધ્યાનમાં કોઈ લે નહીં થોડા દિવસમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા આની તો અખંડ વૃત્તિ એવી એવી પછી એ વીરો ટીમ ગામમાં રહેવા આવ્યો વૃત્તિ તો એની ગામ બદલ્યું પણ વૃત્તિ તો એવી રહી સીજી મહારાજ ધામમાં જતા રહ્યા પછી કોઈક માણસને કહી દે જો કાલે તને ભગવાન ધામમાં તેડવા આવવાના છ તને કોને કીધું મને ખબર ના હોય સીજી મહારાજ અખંડ દેખાય મારા ચડવું બધી વાત કરું છું અને બીજે દી પેલો મરી જાય ત્યારે ગામના માણસો થયું કે આ તો બધું ગપ્પું નથી મારતો આ અને આમાં આવું જ છે દાદા કોઈ મરેન ત્યારે જ લોકોને સમજાય છે મૃત્યુ વગર કોઈનું જ્ઞાન સાચું થતું વિશાલભાઈ ગાંધીના ઘરે સભા હતી ઘણા બધા ભક્તો આવ્યા હતા એમાં જૈન પરિવારના ભક્તો હતા બધાની નાની મંતવ્યો જેવી વાતો સાંભળતા હતા એમાં એને કીધું બાપજી હું કઈ જૈન છું તો કઈ રીતે તમારા ધર્મની કઈક સારી વાત કરો એને કીધું આ દુનિયાનું એક જ સત્ય છે મૃત્યુ ડેથ ઇઝ ઓનલી ટ્રુથ ઓન ધીસ વર્લ્ડ ઇન ધીસ વર્લ્ડ આ જગતમાં મૃત્યુ એ જ સત્ય છે જોકે ઘણા બધા શાસ્ત્રો ની વાત છે કેવું દાદા અત્યાર સુધી વીરો બોલતો તો કોઈ પણ હવે આ એક બે ત્રણ ટપ ટપ પડ્યા ને એટલે બધાને ખબર પડી ગઈ શું શું ખબર પડી ગઈ દાદા વીરો વીરો હીરો છે એમ તો સાચું બોલે છે લોકોને મહિમા વધી ગયો લોકો દર્શન કરવા આવે હામેથી વાત સાંભળવા આવે ખૂબ મહિમાથી ભાવથી આત્મ નિર્દોષ માણસ હતો જે મહારાજના દર્શન થયા બધી વાતો કરે એક દિવસ ગામના માણસોએ કીધું કે વીરા તું આ ગામનું પાણી પીન મોટો થયો ને અમે આ ગામનું પાણી પીન મોટા થયા તો તારામાં વળી એવું શું છે કે તને આખો દી મહારાજ અખંડ દેખાયા કરે દુનિયાના મનાય પણ નહીં વીરોય મુંજાણો જાણો વીરો કે ઉભા રહો મહારાજને પૂછી લો એમાં મહારાજ એ તો યાદ કરે એટલે મહારાજ હાજર મહારાજ પ્રગટ થયા મહારાજ કે બોલ વીરા શું પૂછવું છે મહારાજ આ ગામના માણસો મને પૂછે છે કે તું આ ગામનું પાણી પીને મોટો થયો અમે આ ગામના પાણી પીને મોટા થયા તને વળી હું એવું છે કે આખો દિવસ ભગવાન દેખાયા કરે શ્રીજી મહારાજ હસ્યા વીરા તારે જાણવું છે ને તો સંભળાવીએ જો શ્રીજી મહારાજે વાત કરી થોડું સાંભળજો હા શું ભગવાન ભગવાનની શું અદ્ભુત લીલાઓ છે આ બધી મહારાજ બોલ્યા વીરા એકવાર અમે ગઢડાથી વડતાલ જતા હતા રસ્તામાં નાવા માટે ઉતર્યા માણકી ઘોડીથી મેં નીચે ઉતર્યા મોજડી પહેરી હતી મેં ચાલતા હતા સરસ મજાનું કોણું કોણું લાપડાનું ઘાસ હતું લાપડાનું ઘાસ એ લાપડાનું ઘાસ એમાં અમારી મોજડીનું ઠેબું વાગ્યું ઠેબુ વાગતાની સાથે એ કૂણું અને કોમળ ઘાસ ઉખડી ગયું અમને અરેરાટી ઉપડી અમારા હૃદયમાં ફાળ પડી કે અમારી મોજડીના ઠેબે આ ઘાસ ઉખડી જાય નીકળી જાય અમને અરેરાટી થઈ અમને એમ થયું અમારે આ ઘાસનું પણ કલ્યાણ કરવું છે એ લાપડાને અમે સત્સંગમાં જન્મ આપ્યો એ લાપડા ઉપર અમે દયા કરી અમારે એક જન્મમાં સો જન્મની કસર કાઢવી હતી ઈ લાપડાનું ઘાસ બીજું કોઈ નહીં તું વીરા કોણ એ વીરા ગયા જન્મમાં તું લાપડાનું ઘાસ હતો અમારી મોજડીનું ઠેબું વાગ્યું ઘાસ મૂળિયામાંથી છૂટું પડી ગયું અમને દયા આવી ગઈ અરે 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 અમારી મોજડીના ઠેબે આમ ઘાસનો વિનાશ થયો કેટલી દયા બોલો દાદા અને આજના માણસો મારે એ કેવું છે ભગવાન કેટલા કોમળ છે કેટલા છે કૃપાળુ સરસ વાત કરી કોઈ થાય કારણ કે દુખી થયેલો જીવ પછી સત્સંગમાં આગળ વધી ન શકે દરેકનો ઉત્સાહ સચવાય દરેકનું મન મોટું રહે એવું મારે કામ કરવું છે તમને ભીડો જાજો થાય તો અમને કહેજો ત્યારે જીવા ખાચરે કહ્યું અમારે ત્યાં સભા કરો તેને અમે અમારા મોટા ધન્ય ભાગ માનીએ છીએ અમે અમારી ખુશીથી આપને અહીં બોલાવ્યા છીએ અમારે ઘેર બળજબરીથી નથી તમે આવ્યા હરિભક્તોની જાજી ભીડ થવાથી અમારા મનમાં દુઃખ નહીં થાય અમે તો આપની આગળ દિનાધીન છીએ સહુ સંતોને અહીં લાવો અમારી જગ્યામાં બધાને રાખો જ્યાં સંતો આવીને રહેશે ત્યાં કોઈ પણ સ્ત્રી કોઈ રીતે નહીં આવે વળી ઘેલા નદી પાસે જ ઘેલા નદી પાસે જ વહે છે નાહવા ધોવાની પણ અનુકૂળતા રહેશે રસોઈ બનાવવા માટે વારંવાર પાણીની પણ જરૂર પડે એટલે સંતો જ્યાં રસોઈ બનાવશે ત્યાં તુરંત કૂવો પણ ખોદાવી દેશું આપ જેટલા દિવસ અહીં રહેશો તેટલા દિવસ અમારા સહુના હૃદયમાં હરખ માશે નહીં જે બાબતમાં અમને દિન પ્રતિદિન હરખ થતો હોય તેમાં અમારા હૃદયમાં લગારેક પણ દુઃખ થાય નહીં અમારે ઘેર આપની ભીડ ક્યાંથી હોય આપની ભીડ અમારે ઘેર રહે એવું તો અમે ઈચ્છીએ જ છીએ આપની વાત તો કોઈક જુદી જ છે આપના ઉપર અમારું કઈ જોર ચાલે નહીં આપ હવે જીવા આટલી વાત કરી કે આ વાતનું તમને નથી નથી ગમે એટલા આવે એની ચિંતા અમે પહોંચી વળશું તમારી બહુ મોટી કૃપા છે દરબારગઢ પણ ઘણો મોટો છે બોલાવો જેટલા બોલાવો એટલા બોલાવો પણ એમના મનમાં કે મૂંઝવણ હતી તમે કોઈ માણસને છે ને શીખો કહેતા રહેવું કઈ પ્રોબ્લેમ હોય તો કહેજો કંઈ દુઃખ હોય તો કહેજો બરાબર કઈ જરૂર હોય તો કે આવું કેતા શીખો તો ક્યારેક માણસ એના હૃદયની કોઈક વાત તમારી પાસે ખુલ્લો થઈને કહી શકશે એવું નહીં શ્રીજી મહારાજ આવું વારંવાર કેતા એટલે જેવા ખાચરના મનમાં એક મૂંઝવણ હતી એને ખુલ્લી કરી જીવા ખાચરે કહ્યું આપ જયારે રામરૂપે થયા ત્યારે સુરપણખા આપને વરવા માટે આવી ત્યારે તમે તેના નાકકાન કપાવી નાખ્યા તેનું મુખ પણ ઘણું કુરુપ કર્યું આવું તમે સુરપણ ખા જોડે કર્યું એક અને પછી સીતાજીનું રાવણે અપહરણ કર્યું પછી બહુ મોટું કામ એ જાણો છો રામાયણથી થઈ તેને દરે તેને વનમાં ઘૂમ્યા તેને માટે વનમાં ઘૂમ્યા રડતા રહ્યા જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમની સામે જોયું પણ નહીં અને છેલ્લે એમને કાયમનો વનવાસ આપ્યો ફરીને સીતાજીને મળવાની ઈચ્છા પણ કરી નહીં ઇન્ડાયરેક્ટલી જીવા ખાચરના મનમાં એમ છે કે મહારાજ તમે તો આ સીતાજીને છોડી દીધા તો અમારું તો પછી શું ઠેકાણું એટલે દયા કરજો થોડી અમને છોડી દેતા નહીં આપના જે આવા ચરિત્ર હોય તે અમને સમજાતા નથી અમે એમાં ભૂલા પડી જઈએ છીએ અમે તેમને ક્યારેય ઓળખી શકતા નથી અમે તો થોડી બુદ્ધિવાળા જીવ આપની ગતિ અપાર છે ભહબ્રહ્માદિક દેવો પણ આપના ચરિત્રમાં ભૂલા પડી જાય ઇન્દ્રનો પણ કંઈ ભાર ચાલતો નથી આવી જીવા ખાચારી વિનંતી કરી અને વાત દાદા એકદમ સાચી ભગવાન રામ સત્તર લાખ વર્ષ પહેલા થયા ભગવાન રામના વિરોધમાં હમણાં કોઈ કોર્ટમાં કેસ કર્યો ને ભગવાન રામે સીતાને વગર વાકે કાઢી મૂકી હતી આ બાબતને લઈને હમણાં ભારતની ઇન્ડિયાની કોર્ટમાં કેસ કર્યો બોલો એક માણસે રામ ઉપર સત્તર લાખ વર્ષના રામને છોડને ભલા હવે અત્યારે આ લોકો કોર્ટમાં કેસ કરે તો રામ અત્યારે હયાત હોય તો શું કરે આ લોકો શું કરે કે ખરા અહી કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે બરાબર અહીં કોણ ફૂલોને નીચવી બરાબર અત્તરને નીચવી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે ભાઈ બાકી કોણ ખુદાને પૂછે છે એટલો બધો માણસ સ્વાર્થી બની ગયો છે સત્ય હારે અસત્ય હારે ન્યાય હારે અન્યાય હારે નીતિ હારે એને કોઈ હારે પોતાના સ્વાર્થ સાથે જ મતલબ છે રામ ઉપર કેસ કર્યો દાદા હમણાં અને આપણા ભારત દેશની ન્યાયાલય પણ કેવી સારી કહેવાય કે કોર્ટમાં કે સ્વીકારો પાછો રજીસ્ટર થયો કેસ કે રામ જો હોય તો એને સજા કરવામાં આવે અલ્યા મૂર્ખા ધિક્કાર છે આવા માણસો ને ધિક્કાર હે રામનો દેશ રામની જન્મભૂમિ અને રામ સામે કોર્ટમાં કેસ થઈ શકે ને કોર્ટ રજીસ્ટર થઈ શકે એની જન્મભૂમિ પર મંદિર કરવાનો મુદ્દો એમાં કોઈ ચર્ચા નહીં દુઃખ થાય ન્યાયતંત્ર અન્યાયની દિશામાં છે આપણે દેખાય ને ધોળા દિવસે આવું કાળું કામ કરી રહ્યા છે લોકો આ બધી ભગવાનની માયા છે અને આમાં હજારો લાખો માણસો ભૂલા પડ્યા છે શિવા ખાચરે હૃદય ખોલીને મહારાજ પાસે વિનંતી કરી ત્યારે જીવા ખાંચર વિનંતી દેખીને તેના ઉપર અતિશય રાજી થયા અને શ્રીહરિ એમ બોલ્યા તમને કોઈ છોડીને જશે નહીં એટલો તમે વિશ્વાસ રાખજો પરંતુ જ્યારે પરંતુ આવે ત્યારે દાદા સીધા બેસી જવાનું ધ્યાનથી સાંભળવાનું હવે મહારાજ શું કહેવા માંગે છે જીવા ખાચર ને મહારાજે જે કેવું જોઈએ કંઈ પણ દીધું ખાલી માખણ નથી રાખ્યું મહારાજે પરંતુ જે સમજુ થઈને એટલે જ્ઞાની થઈને જગતમાં અતિશય લોભાઈ ગયા હોય ને તેમને નિશ્ચિતપણે છોડવા પડે છે એમ અમે જાણીએ છીએ શું કહી જે જગતમાં અતિશય આસક્ત થાય છે એને તો છોડવા પડે છે કારણ કે માયાનો થઈ ગયો એને અમે પકડીને કરીએ શું પછી દૂધને ઘરમાં રાખીએ ક્યાં સુધી દાદા હા ફાટી જાય પછી એમાંથી ના દહીં થાય ના દૂધ છાશ થાય ના માખણ થાય ના જે દૂધ ફાટી જ જાય પછી ઘરમાં કોણ રાખે કોઈ રાખે ઘણી વાર ઘણાના જીવન એવા બરબાદ થઈ ગયા હોય ફાટી ગયા હોય બદબુ આવતી હોય ત્યારે પછી ને કોણ ઘરમાં સંગરે આપણે એટલા બધા નિરુપયોગી ન બની જઈએ આપણે એટલા બધા લાયકાતહીન ન બની જઈએ કે ફાટેલા દૂધ જેવી આપણી દશા થાય સાચી વાત નહીં દાદા કેવી સરસ મહારાજે વાત કરી અમે છોડતા તો નથી પણ જગતમાં અતિશય આસક્ત થઈ જાય ને પછી એને છોડવા જ પડે કારણ કે છોડ્યા વગર ર છૂટકો જ નથી અમે પકડીએ તો એ ચાલે એવું છે માટે શ્રીજી મહારાજ કોને છોડે છે અને શ્રીજી મહારાજ કોને પકડે છે આ પ્રશ્નનો જવાબ તમને મળ્યો શ્રીજી મહારાજને આપણે રાખવા હશે શ્રીજી મહારાજની જોડે રહેવું હશે શ્રીજી મહારાજ આપણે પકડીને ધામમાં લઈ જવું ઈચ્છતા હોઈએ તો આ વાત યાદ રાખજો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં હરિ સભા કરવા માટે જીવા ખાચરના દરબારમાં પધાર્યા એ નામે પહેલો તરંગ પૂરો થયો બોલો ઘનશ્યામ મહારાજની જય